કેમ છો બધા? મજામાં ને? તમારે બધાનું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે આગળનું નાગરિકતાની અંદર પાર્ટ ટુ સિટીઝનશીપની અંદર આગળનું જે છે એ ડિસ્કશન કરીશું. આગળનો ટોપિક કયો છે? આગળનો ટોપિક છે કે ભારતની અંદર જે નાગરિકત્વ જે છે એ એકલ છે, એક પ્રકારનું, એવું ઓનલી સિંગલ સિટીઝનશીપ આપવામાં આવે છે, એક પ્રકારની નાગરિકત્વ આપવામાં આવે છે. આની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી છે તો અત્યારે બહુ ટાઈમ પાસ નહીં કરી શકીએ. અમેરિકાની અંદર કેવું છે? અમેરિકાની અંદર ડબલ સિટીઝનશીપ છે, બે પ્રકારની નાગરિકતા છે. બે પ્રકારની નાગરિકતા એટલે શું? તો કે અમેરિકાની અંદર 50 અલગ અલગ રાજ્ય છે. શું? 50 અલગ અલગ રાજ્ય છે. તો એ વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ જે છે એ અમેરિકા દેશનો રાજ્ય દેશનો નાગરિક તો છે તે, અમેરિકા દેશનો નાગરિક, યુએસએનો નાગરિક તો છે તે, એની સાથે સાથે જે તે રાજ્યનો પણ નાગરિક છે, જેમ કે કેલિફોર્નિયા, ફ્લોરિડા અથવા અલગ અલગ રાજ્ય જે છે તો એ રાજ્યનો પણ નાગરિક છે. ભારતની અંદર એવું નથી. ભારતની અંદર માત્ર એ ભારત દેશનો જ નાગરિક છે. એવું નહીં કે ગુજરાતનો અલગથી નાગરિક, મહારાષ્ટ્રનો અલગથી નાગરિક, આંધ્રપ્રદેશનો અલગ નાગરિક, એવું ચાલે નહીં. બરાબર, ભારત દેશનો ખુદનો જ એક માત્ર નાગરિક છે. આ આપણે શીખવાનું છે. મતલબ કે ભારતની અંદર કયું? સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વ જોવા મળે છે, એકલ નાગરિકત્વ જોવા મળે છે. અને બીજું આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 16 જોઈએ, આર્ટિકલ 16, તો 16 નંબરમાં એવું કીધું છે કે જાહેર નોકરીની અંદર સમાનતા, જાહેર નોકરીની અંદર સમાનતા એટલે કે બધા લોકો જે છે એને જાહેર નોકરીમાં સમાનતા મળશે. સરકારી નોકરીની અંદર બધા લોકોને સમાનતા મળશે, કોઈની સાથે ભેદભાવને એ બધું નહીં કરી શકાય, ડિસ્ક્રિમિનેશનને એ બધું નહીં કરી શકાય. પરંતુ અમુક જગ્યા એવી છે કે જ્યાં સરકાર જે છે એ કોઈ નોકરી માટે એવી કન્ડિશન રાખી શકે છે, એવી શરત રાખી શકે છે, જો તમારે આ નોકરી કરવી હશે, જો તમારે આ નોકરી મેળવવી હશે તો તમે આ રાજ્યના બિલોંગ કરતા હોવા જોઈએ અથવા આ જગ્યાએ વસવાટ કરતા હોવા જોઈએ, એવું એવી કન્ડિશન એટલે કે વસવાટની કન્ડિશન રાખી શકે છે કે તમે આ જગ્યાના રેસિડેન્સ હોવા જોઈએ, તમે આ જગ્યાના રહેવાસી હોવા જોઈએ, તો જ તમે આ નોકરી કરી શકો. પરંતુ આવા જે નિયમો બનાવવાના છે, આવા નિયમો બનાવવાનું કાર્ય પણ પાર્લામેન્ટ, સંસદ કરશે, રાજ્ય કરી શકશે નહીં. રાજ્ય ખુદને ખુદ એવું નહીં કરી શકે કે અમે આ નોકરીની જાહેરાત છે, આ એમ્પ્લોયમેન્ટ જે છે આ જાહેરાત છે તો એમાં આ રાજ્યના જે રહેવાસી હોવા જોઈએ, કેવું એવું નહીં કરી શકે. એવું કોણ કરી શકશે? પાર્લામેન્ટ, સંસદ કરી શકશે. તો જોઈએ કે બુકમાં શું છે. તો જો અહીં સમજવાની કોશિશ કરીએ, સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વ, ભારતનું બંધારણ જે છે એ ફેડરલ સ્ટ્રક્ચર ધરાવે છે. ફેડરલ એટલે કે સંઘવાદ, સંઘવાદ એટલે કે બે પ્રકારની સરકાર હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો ડ્યુઅલ પોલિટી એટલે કે બે પ્રકારની વ્યવસ્થા હોય છે, કેન્દ્ર અને રાજ્યની. તેમ છતાં પણ ભારતની અંદર માત્ર એક જ નાગરિકત્વ જોવા મળે છે, એકલ નાગરિકત્વ જોવા મળે છે, જે ઇન્ડિયન સિટીઝનશીપ, ભારતની નાગરિકત્વ. ઓન હવે ભારતની અંદર વાત કરીએ તો માત્ર અને માત્ર કેન્દ્ર સરકારની નાગરિકત્વ મળે છે, રાજ્યની કોઈ અલગથી નાગરિકતા હોતા નથી, સેપરેટ સ્ટેટ સિટીઝનશીપ હોતી નથી. વિધાનવાળા વાક્યમાં આવું બધું પૂછે છે, ધ અધર ફેડરલ સ્ટેટ્સ. પરંતુ અમુક બીજા એવા રાજ્યો છે જેમ કે અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ, આ એવા રાજ્યો છે કે જે ફેડરલ તો છે તે, ફેડરલ એટલે કે સંઘવાદનું ઢાંચું તો ધરાવે છે, પરંતુ એની અંદર ડબલ સિટીઝનશીપ, બે પ્રકારની નાગરિકત્વ ધરાવે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે નાની નાની પરીક્ષાઓમાં કે કયા એવા દેશ છે કે જ્યાં બે પ્રકારની નાગરિકત્વ ધરાવે છે. તો અમેરિકા એ તો બધાને ખબર હશે, પરંતુ બીજો દેશ પણ એવો છે, સ્વિટ્ઝરલેન્ડ. તો સ્વિટ્ઝરલેન્ડ પણ ટીક કરવાનું છે, અમેરિકા ઓપ્શનમાં હોય તો. અમેરિકાની અંદર દરેક વ્યક્તિ જે છે અમેરિકાનો નાગરિક તો છે તે, સાથે સાથે એ જે રાજ્યમાંથી બિલોંગ કરે છે એ રાજ્યનો પણ એ નાગરિક કહેવામાં આવે છે. બરાબર, હવે ભારતે પણ આવું રાખી શકે, પરંતુ આ એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જે છે એ ઊભું કરે છે. અહીંયા તમે વિશ્વનો નકશો જોઈ શકો છો, વર્લ્ડ મેપ. અહીંયા ભારત છે, આ આખે આખું એશિયા છે, આ યુરોપ છે, આ આફ્રિકા છે, અને આ ઉત્તર અમેરિકા છે, અને આ દક્ષિણ અમેરિકા છે. ઉત્તર અમેરિકા ખંડની અંદર અહીંયા બરાબર વચ્ચે જોઈએ તો એક દેશ જોવા મળે છે, અમેરિકા, યુએસએ, અમેરિકા. બરાબર, અમેરિકા. હવે અમેરિકાનો મેપ, અમેરિકાનો નકશો ઝૂમ કરીને જોઈએ તો કંઈક આવો લાગે છે. બરાબર, આ અમેરિકા છે. અમેરિકાની અંદર આ બધા અલગ અલગ રાજ્ય છે. બરાબર, આ જે ચોરસ ચોરસ જે કરેલું છે આ બધા રાજ્ય છે. તો અમેરિકામાં કેવું છે કે જે નાગરિક જે છે એ આખા અમેરિકા દેશનો નાગરિક તો છે જ તે, પરંતુ એની સાથે સાથે આ જે રાજ્ય જે છે એનો પણ નાગરિક છે. માની લો કે વોશિંગ્ટનનો કોઈ વ્યક્તિ હોય તો એ વોશિંગ્ટનનો નાગરિક છે અને અમેરિકાનો નાગરિક છે. બરાબર, પછી આ કેલિફોર્નિયા છે તો કોઈ વ્યક્તિ અમેરિકાનો નાગરિક છે અને કેલિફોર્નિયાનો નાગરિક છે. બરાબર, પછી આ ટેક્સાસ છે તો કોઈ વ્યક્તિ ટેક્સાસનો નાગરિક છે અને અમેરિકાનો નાગરિક છે. આ અલ્બાનિયા, અલ્બાનિયા નામની એક જગ્યા છે. બરાબર, અલાબામા નામની જગ્યા છે, સોરી, અલાબામા નામની જગ્યા છે કે જ્યાં વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, પરંતુ આ એક રાજ્ય છે એટલે માન્યતા એ દેશ તરીકે. એવું પૂછે કે સૌથી લાંબુ કયા દેશનું બંધારણ છે, તો ભારત દેશનું બંધારણ. પરંતુ સૌથી લાંબુ બંધારણ કેવું છે દેશનું, કહી તો આ અલાબામા, અલાબામા એક રાજ્ય છે, અમેરિકાનું રાજ્ય છે, એનું બંધારણ સૌથી લાંબુ છે લેખિત રિટન દ્રષ્ટિએ જોઈએ તો નાગરિક જે છે અલાબાનો પણ છે અને અમેરિકાનો પણ છે. તો હવે તમારા મગજમાં ફિટ થઈ ગયેલો છે. પરંતુ ભારતમાં એવું નથી, માત્ર ભારતનો, કેન્દ્ર સરકારનો નાગરિક હોય એ રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરતો નથી, અને માત્ર કેન્દ્ર તરફથી નાગરિકતા મળે છે, ભારતની સેન્ટ્રલ તરફથી, યુનિયન તરફથી નાગરિકતા મળે છે. તો ભારતે એવું એટલા માટે નહોતું રાખી શકું, ભારતે એકલ નાગરિકત્વ એટલા માટે રાખી કારણ કે રાજ્ય જે છે એ કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ ન કરે, બધા ભારતના નાગરિકોને એક જ પ્રકારની વસ્તુ મળી શકે એની માટે. બરાબર, હવે જો રાજ્યને આ પ્રકારની પરમિશન આપી લો કે તમે તમારી નાગરિકતા અલગથી નક્કી કરી શકો, તો એવું બની શકે કે અલગ અલગ રાજ્ય જે છે એ રાઇટ ટુ વોટ, વોટ આપવા માટેનો અધિકાર જે છે એ અલગ અલગ કરી શકે. રાઇટ ટુ હોલ્ડ પબ્લિક ઓફિસ એટલે કે આ જે જાહેર જનતા, જાહેર નોકરી હોય, અલગ અલગ સરકારી નોકરી, એની માટેના નિયમો અલગ અલગ બનાવી શકે. પછી રાઇટ ટુ પ્રોફેશન, આ બધા માટે અલગ અલગ નાગરિકો માટે નિયમ બનાવી દે. તો અલગ અલગ રાજ્યવાળા અલગ અલગ નિયમો બનાવે તો એવું ચાલે જ નહીં, એવું ચાલે જ નહીં. એટલા માટે ભારતના બંધારણ નિર્માતાઓએ નક્કી કરી નાખ્યું કે આપણે એવું રાખવું જ નથી, આપણે એક જ નાગરિકતા રાખવી, સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વ રાખવી.
ભારતની અંદર બધા જ નાગરિકો જે છે એ કોઈ પણ રાજ્યમાં મળતા હોય, કોઈ પણ રાજ્યમાં એનો જન્મ થતો હોય, કોઈ પણ રાજ્યમાં એનો એ રહેતા હોય, એનાથી કંઈ ફેર પડતો નથી. બધાને એક જ સમાન પોલિટિકલ રાઇટ્સ એટલે કે રાજનૈતિક હક અને એક જ સમાન સિવિલ રાઇટ્સ, એક જ સમાન જે સિવિલ એટલે કે દીવાની રાઇટ્સ, દીવાની કાયદાઓ જે છે, દીવાની અધિકાર જે છે એ બધાને એક જ સમાન મળે છે, બધાને એક જ સમાન નાગરિકત્વ મળે છે, બરાબર. અને એમની સાથે કોઈ ભેદભાવને એવું બધું થતું નથી. હવે જો અહીંયા મેં તમને કીધું જે મેં તમને હમણાં સમજાવેલું હતું, તેમ છતાં પણ અનુચ્છેદ 16 શું કહે છે કે જાહેર નોકરીમાં સમાનતા, પરંતુ જાહેર નોકરીમાં સમાનતાની અંતર્ગત કોઈ એક એવી શરત એડ કરી શકે છે, એવી કન્ડિશન મૂકી શકે છે કે રેસિડન્સ આ વ્યક્તિ જો આ જગ્યાએ રહેતો હશે, જે તે વિસ્તારની અંદર રહેતો હશે, તો જ તે એ આ નોકરી માટે યોગ્ય ગણાશે. પરંતુ એ 16 નંબરની કલમની અંદર એવું લખેલું છે, પરંતુ એવા કાયદા માત્ર અને માત્ર પાર્લામેન્ટ એટલે કે સંસદ બનાવી શકશે, રાજ્ય જાતે જાતે એવા બનાવી શકશે નહીં, બરાબર. એની માટે તે એવી રીતે પાર્લામેન્ટ સંસદે એક કાયદો બનાવેલો છે કે પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ એઝ ટુ રેસિડન્ટ રેસિડન્સ એક્ટ 1957. અમુક એવા કાયદા છે કે અમુક એવી નોકરી છે કે જે નોકરી મેળવવા માટે આપણે અમુક જગ્યાના જે તે જગ્યાના રહેવાસી હોવા જરૂરી છે, જે તે જગ્યાના રહેવાસી હોવા જરૂરી છે એટલે કે રેસિડેન્સ હોવા જરૂરી છે. પરંતુ એવા કાયદા કોણ બનાવશે? સંસદ બનાવશે. શું સંસદ એવો કોઈ કાયદો બનાવેલો છે? તો હા, બનાવેલો છે 1957માં, પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ એઝ ટુ રેસિડન્સ એક્ટ 1957, જે ભારત સરકારને પ્રિસ્ક્રાઇબ કરે છે રેસિડેન્શિયલ ક્વોલિફિકેશન ઓનલી ફોર ધ અપોઇન્ટમેન્ટ ટુ નોન ગેઝેટેડ પોસ્ટ. અને આ પણ આ જે પોસ્ટ હશે એ પણ કેવી હોવી જોઈએ? નોન ગેઝેટેડ હોવી જોઈએ. અને અત્યારની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા માટે કેન્દ્ર સરકારે આવા કાયદા બનાવેલા છે. અને આ કાયદા જે છે એ 1974માં એક્સપાયર થઈ ગયેલા હતા. અને અત્યારની વાત કરીએ તો અત્યારે આવો કાયદો માત્ર અને માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છે. એનો મતલબ શું? એનો મતલબ કે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બે માટે તે એવા કાયદા બનાવેલા છે. કેવા? મતલબ કે એવો કાયદો બનાવેલો છે જે અંતર્ગત આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર અમુક એવી કોઈ જોબ હોય, અમુક એવી કોઈ નોકરી હોય, અમુક એવી કોઈ સરકારી નોકરી હોય, પરંતુ આ સરકારી નોકરી પહેલાં તો નોન ગેઝેટેડ હોય, બરાબર. અને આ નોન ગેઝેટેડ ઓફ નોકરી હોય એની અંદર માત્ર અને માત્ર એ રાજ્યના લોકો એ નિવાસસ્થાન ધરાવતા, એ રેસિડેન્સ ધરાવતા લોકો જે છે એ જ્યાં અરજી કરી શકે. એ એટલે કયું? આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો હોય એ તે, બીજા નહીં. પરંતુ એ કાયદો કોને બનાવેલો છે? કેન્દ્ર સરકારે બનાવેલો છે. તો પ્રશ્ન એવો પૂછે છે કે અત્યારે આવી જોગવાઈ ક્યાં છે રેસિડન્સ માટેની? તો એ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છે. પ્રશ્ન એવો થાય કે પહેલેથી માત્ર આ બે પાસે છે? તો વાત ખોટી, પહેલેથી આ બે માટે નથી. આની પહેલાં હિમાચલમાં અને મણિપુરમાં, ત્રિપુરામાં પણ આવી હતી, પરંતુ એ એક્સપાયર થઈ ગયેલી છે. બીજી વાત કરીએ કે અનુચ્છેદ 15 ભારતના બંધારણની અંદર જોઈએ તો એ વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરી શકે. કોની આધારે? તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ અથવા જન્મસ્થળના આધારે, એટલે કે રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ, આના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. પરંતુ અહીંયા ક્યાંય એવું નથી લખેલું કે રેસિડન્સ જન્મસ્થળ નિવાસ સ્થાનના આધારે, નિવાસ સ્થાન નામની જગ્યા જે છે એના એવું આમાં લખેલું નથી. એનો મતલબ શું? એનો મતલબ એમ કે રાજ્ય જે છે, રાજ્ય એ એના રાજ્યમાં રહેતા, એના રેસિડેન્સમાં રહેતા, એના નિવાસસ્થાનમાં જે નાગરિકો રહેતા હશે એને અમુક પ્રકારનો સ્પેશિયલ પ્રેફરન્સ આપી શકે છે, સ્પેશિયલ પ્રિવિલેજ આપી શકે છે, બરાબર. પરંતુ એના કારણે બીજો જે અધિકાર જે છે એનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં, નાગરિકોના બીજા અધિકારોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. મતલબ કે ઉદાહરણ તરીકે જોઈએ તો સ્ટેટ મે ઓફર અ કન્સેશન ઇન ફી ફોર એજ્યુકેશન ઇન ઇટ્સ રેસિડેન્સ, એટલે કે ગુજરાત, માની લો કે ગુજરાતની અંદર કોઈ સ્કૂલ, શાળા, કોલેજ, યુનિવર્સિટી હોય, તો એની અંદર સરકાર એવો નિયમ બનાવી શકે છે કે જે ગુજરાતી લોકો રહેતા હશે, ગુજરાતના લોકો હશે, ગુજરાતના રેસિડેન્સ, ગુજરાતના રહેવાસી, ગુજરાતનું ડોમિસાઇલ ધરાવતા લોકો, એને ફીની અંદર 50% છૂટ મળશે અથવા 30% છૂટ મળશે એવું કહી શકે છે. જ્યારે ગુજરાતની બહારના લોકો હશે એને એટલી ફી વધારે ભરવી પડશે, જેટલી હશે એટલી તે 100% ભરવી પડશે, અને ગુજરાતના લોકો હશે તો એને ઓછી. આવી જોગવાઈ કરી શકે છે. કેમ? કારણ કે અનુચ્છેદ 15માં જે લખેલું છે શું લખેલું છે? કે તો રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ અને પ્લેસ ઓફ બર્થ, આના આધારે ભેદભાવ નહીં કરી શકાશે. રેસિડન્સ, નિવાસ સ્થાન એવું લખેલું નથી, એટલે નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકે. કોણ? રાજ્ય, એવું કહે છે. પછી ત્યારે એમને કહેવાનું કે ભારતમાં તો એકલ નાગરિકત્વ છે તો બધાને એક જ સમાન અધિકાર મળવો જોઈએ, તો એવું નથી. રાજ્યને એવી પણ જોગવાઈ, એવી પણ સત્તા આપવામાં આવી છે, પાવર આપવામાં છે. પછી વાત કરીએ કે અનુચ્છેદ 19 અનુસાર એવું કીધેલું છે કે અનુચ્છેદ 19 ભારતના નાગરિકોને એવો અધિકાર આપે છે કે ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ મૂવમેન્ટ કરી શકશે, હરીફરી શકશે, હરવા ફરવાનો અધિકાર આપેલો છે, ફરવાનો અધિકાર આપેલો છે. પછી રેસિડન્સ, નિવાસ સ્થાન કરવાનો, કોઈ ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ વસવાટ કરી શકશે, રહેવાનો અધિકાર આપેલો છે, બરાબર. પરંતુ આની અંદર પણ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે વાજબી નિયંત્રણો છે. જેમ કે પછી હવે કોઈ વ્યક્તિ એમ કે મારે તો રહેવા જવું છે, ક્યાં રહેવા જવું છે? કે જ્યાં શેડ્યુલ ટ્રાઇબ રહેતી હોય, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ અથવા પ્રોટેક્ટેડ એરિયા અથવા જંગલવાળો વિસ્તાર કે જે આદિજાતિ લોકો માટે આરક્ષિત કરેલો છે, ત્યાં રહેવા જવું છે તો અને આની જે સંસ્કૃતિને એ બધું બગાડવું છે તો એવું ચાલશે નહીં, ત્યાં એ રહી શકશે નહીં. તો આવા અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન પણ મૂકેલા છે. પરંતુ આ બધું આપણે ફંડામેન્ટલ રાઇટ જોઈએ ત્યારે ડિટેલમાં સમજીશું. તો ત્યારે પણ એવું આપણે કહી નહીં શકીએ કે ભારતના બધા નાગરિકોને એક સમાન ટ્રીટમેન્ટ મળે છે. તો તમે એવું કેમ કહો છો કે અહીંયા આદિજાતિના લોકો રહે છે,
એ જઈ શકશે, હું નહીં રહી શકું, તો એવું અહીંયા ચાલશે નહીં. ઓલરેડી આ બધી જોગવાઈ કરેલી છે. ઓકે, પછી વાત કરીએ કે 2019 સુધી જે જમ્મુ કાશ્મીર રાજ્ય જે છે, ત્યાંના લોકોને, ત્યાંના નાગરિકોને અમુક પ્રકારના સ્પેશિયલ અધિકાર મળતા હતા, પરંતુ હવે મળતા નથી. કેમ? કારણ કે આપણે 370 નંબરની કલમ અને 35A નંબરની કલમ એ રાષ્ટ્રપતિના ઓર્ડરથી રદ થઈ ગયેલી છે. કઈ રીતે રદ થઈ? તો કે રાષ્ટ્રપતિના ઓર્ડરથી, પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી. અને હવે બંને તો શું બની ગયા છે? હવે બંને બની ગયા છે યુટી, યુનિયન ટેરિટરી, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો પહેલાં એમની પાસે કેવી પાવર, કેવી સત્તા હતી? તો કે ડિફાઇન ધ પર્સન હુ આર પરમેનન્ટ રેસિડેન્ટ ઓફ ધ સ્ટેટ, એટલે કે રાજ્ય પાસે એવી સત્તા હતી કે રાજ્ય ખુદ જ નક્કી કરશે કે અમારા રાજ્યનો રહેવાસી કોણ છે, અમારા રાજ્યનો પરમેનન્ટ રેસિડેન્ટ કોણ છે. એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્ય ખુદ નક્કી કરશે કે એના રાજ્યનો, એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્યનો નિવાસી, મૂળ નિવાસી, પરમેનન્ટ રેસિડેન્ટ કોણ છે. પરંતુ હવે એવું કંઈ છે નહીં, આ બધી જૂની વાત છે. બીજી વાત કરીએ, બીજો શું પાવર મળેલો હતો જમ્મુ કાશ્મીરની વિધાનસભાને અથવા એની સરકારને? એવો પાવર મળેલો હતો કે અમુક પ્રકારના સ્પેશિયલ રાઇટ અને પ્રિવિલેજ, સ્પેશિયલ અધિકારો આપી શકશે પરમેનન્ટ રેસિડેન્ટને, એના જે કાયમી નિવાસી હશે એમને આપી શકશે. કેવા? તો કે રાજ્ય સરકાર અંતર્ગત જે એમ્પ્લોયમેન્ટ, રોજગારી આવતી હશે એ એમને સ્પેશિયલ રીતે આપી શકશે, એની માટે સ્પેશિયલ પ્રાવધાન કરી શકશે. બીજું, રાજ્યની અંદર જે ઇમૂવેબલ પ્રોપર્ટી હશે એ એક્વાઇઝેશન કરી શકશે, એટલે કે રાજ્ય સરકાર એ એમની પાસેથી લઈ શકશે. સેટલમેન્ટ ઇન ધ સ્ટેટ, અને આવા લોકો હશે કે જે એના પરમેનન્ટ રેસિડેન્ટ હશે એને સ્કોલરશિપની એની યોજના લાભને એવું બધું પણ મળશે, રાજ્ય સરકાર એને સ્કોલરશિપનો એવો બધો લાભ પણ મળશે. બરાબર, 35A અને 370માં આવી બધી વસ્તુ લખેલી હતી, પરંતુ એ બધી વસ્તુ તો હવે રદ થઈ ગયેલી છે. વાત કરીએ કે આ ઉપર જે અધિકારો આપવામાં આવેલા છે એ 35A માં લખેલા હતા. 35A માં શું હતું? 35A માં એક જ લીટીમાં શીખવું હોય તો એક જ લીટીમાં સમજવા માટે એવું સમજી શકો કે 35A એક એવો અધિકાર હતો કે જેના અંતર્ગત માત્ર કાશ્મીરના લોકો જે છે, એટલે કે કાશ્મીરના પરમેનન્ટ રેસિડેન્ટ, કાશ્મીરના મૂળ રહેવાસી લોકો જે છે એ જ કાશ્મીરમાં જમીન ખરીદી શકે, બીજા કોઈ ખરીદી શકે નહીં. અને એના કારણે તે કાશ્મીરની અંદર એટલું બધું ડેવલપમેન્ટ થયું નથી, એટલા બધા ઉદ્યોગ ધંધાને એવું બધું આવેલું નથી. કેમ? કારણ કે ઉદ્યોગ ધંધો કરવા માટે કોઈ નવી નાની દુકાન ખોલવી તો એ પહેલાં જમીન ખરીદવી પડે, અને ત્યાં માત્ર 35A અનુસાર માત્ર ત્યાંના લોકો તે જમીન ખરીદી શકતા હતા, બીજા નહોતા ખરીદી શકતા. પરંતુ હવે પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી આ બધું રદ થઈ ગયેલું છે. આ 35A અનુચ્છેદ જે છે ક્યારે એડ કરેલો હતો એ પણ આપણે થોડી વાત કરી લઈએ. તો 1954ની અંદર રાષ્ટ્રપતિના ઓર્ડરથી એડ કરેલો હતો, ધ કોન્સ્ટિટ્યુશન એપ્લિકેશન ઓફ ટુ જમ્મુ કાશ્મીર ઓર્ડર 1954. બરાબર, તમારે પ્રશ્નમાં જો પ્રશ્ન એવો પૂછાઈએ કે આ અનુચ્છેદ 35A જે છે એ મૂળ ભારતીય બંધારણમાં 1950માં એડ કરવામાં આવેલો હતો અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા એડ કરવામાં આવેલો હતો, તો એ બધા જ વિધાન ખોટા પડી જશે. કેમ? કારણ કે આ 35A જે છે એ રાષ્ટ્રપતિના ઓર્ડરથી એડ કરવામાં આવેલો હતો. બરાબર, અને જો ધીસ ઓર્ડર ઇસ્યુડ બાય અ પ્રેસિડેન્ટ અંડર આર્ટિકલ 370, 370 નંબરની અનુચ્છેદનો ઉપયોગ કરી અને રાષ્ટ્રપતિએ ઓર્ડર નાખેલો હતો જેના આધારે આ 35A જે છે એ એડ કરવામાં આવેલો હતો. એટલે પહેલાં 370 એડ થયું હતું અને એની પછી 35A એડ થયેલું હતું, પરંતુ 2019ની અંદર આ સ્પેશિયલ સ્ટેટસ જે છે એ એબોલિશ રદ કરી નાખેલું. કઈ રીતે? તો એ પણ પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી તે રદ કર્યું અને એ નવો પ્રેસિડેન્શિયલ ઓર્ડર હતો, એનું નામ તમે યાદ રાખી લો. પ્રશ્ન તમને જો કોઈ એવું પૂછે કે આ જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ જે છે એ રદ કરી નાખ્યું, તો એ કઈ રીતે કર્યું? તો કે પ્રેસિડેન્શિયલ ઓર્ડર, રાષ્ટ્રપતિના ઓર્ડરથી, અને એ ઓર્ડરનું નામ શું હતું? તો કોન્સ્ટિટ્યુશન એપ્લિકેશન ટુ જમ્મુ એન્ડ કાશ્મીર ઓર્ડર 2019, 2019નો આ ઓર્ડર કે જેણે 1954ના ઓર્ડરને રદ કરી નાખ્યો. ભારતના બંધારણની અંદર વાત કરીએ તો ભારતનું બંધારણ કેનેડાના બંધારણની જેમ જ એકલ નાગરિકત્વ આપે છે, એટલે કે કેનેડાના બંધારણની અંદર પણ એકલ નાગરિકત્વ છે અને ભારતના નાગરિકની અંદર પણ એકલ નાગરિકત્વ છે, અને બધાને યુનિફોર્મ રાઇટ્સ એટલે કે એક સમાન અધિકાર આપે છે. યુનિફોર્મ એટલે કે એક સમાન અધિકાર આપે છે. અને આવું શા માટે કરે છે? આવું એટલા માટે કરવામાં આવેલું છે કે જેના કારણે આખા ભારતના બધા નાગરિકોની અંદર ફ્રેટર્નિટીની ભાવના ઉદ્ભવે. ફ્રેટર્નિટી એટલે શું? એટલે કે બંધુત્વ, ભાઈચારાની ભાવના. ભારતના બધા જ લોકો એવું ઈચ્છે કે અમે બધા એકબીજા સાથે ભાઈચારાની વૃત્તિથી રહીશું. અને ભારત તો હંમેશા જ એવું કહે છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખું વિશ્વ જ મારું કુટુંબ છે. તો આપણે એવી માનવાનું થાય છે કે ભારતના બધા લોકો ફ્રેટર્નિટી, બંધુત્વ, ભાઈચારાની મદદથી રહે, એટલે કે બધા ભાઈ બની અને રહે. અને યુનિટી એટલે કે એકતા, બધા લોકોની વચ્ચે એકતા જળવાઈ રહે, એના કારણે આપણે સિંગલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ રાખેલો છે. એવું તે કેનેડાની અંદર છે. ફરીથી થોડુંક વાત કરી દઈએ તો ડબલ સિટીઝનશીપ ક્યાં છે? તો કે એક તો અમેરિકામાં છે અને એક તો સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને સિંગલ સિટીઝનશીપ ક્યાં છે? તો એક તો ઇન્ડિયામાં છે અને એક તો કેનેડામાં છે. તો આ બધું તમે યાદ રાખી લેજો. ડિસ્પાઇટ ધીસ, ઇન્ડિયા હેઝ બીન વિટનેસિંગ ધ કમ્યુનલ રાયોટ્સ. આવું બધું હોવા છતાં પણ ભારતની અંદર આ કમ્યુનલ રાયોટ્સ એટલે કે સાંપ્રદાયિક દંગા, ધર્મના નામે થવાવાળી લડાઈને આવું બધું જોવા મળે છે. ક્લાસ કોન્ફ્લિક્ટ, આ જૂથ અથડામણોને એવું બધું જોવા મળે છે. વારંવાર તમે ન્યૂઝમાં જોતા હોય કે બે જૂથ અથડે ગયા, લવ થઈ ગયા બાજવાનું, એ બધું તો ન્યૂઝપેપરમાં ચાલુ જ હોય છે. કાસ્ટ વોર્સ, જાતિ જ્ઞાતિ ધર્મ આ બધાના નામે જે વોર, યુદ્ધને એવું બધું ચાલતું હોય છે.
ભાષાના આધારે લિંગ્વિસ્ટિક ક્લેશિસ ને એથનિક ડિસ્પ્યુટ્સ ને આવું બધું ચાલુ ચાલુ જોઈએ છે એટલે એક રીતે જોઈએ તો આપણા બંધારણ નિર્માતાએ બંધારણની અંદર એકલ નાગરિકત્વ આપી અને એવું કીધું હતું કે આપણે ફ્રેટર્નિટી બંધુત્વ ભાઈચારાની ભાવના એને પ્રોત્સાહન આપીશું પરંતુ એક રીતે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો એ ફેલ થયા હોય આપણે એવું લાગે છે કારણ કે એકલ નાગરિકત્વ આપી દીધી ફ્રેટર્નિટીની ભાવના ફેલાવવાની છે યુનિટીની ભાવના ફેલાવવાની છે એવું બધું કરી દીધું તેમ છતાં પણ આપણને તો આ બધા યુદ્ધને એવું બધું જોવા જ મળે છે ધર્મ દંગા ધર્મ જાતિ જ્ઞાતિના આધારે દંગાને એ બધું જોવા મળે છે એટલે એવું લાગે છે બરાબર ટેસ્ટ લઈ અને જોઈ શકી જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે આજે શીખેલા છીએ એમાંથી તમને કેટલું આવડેલું છે અત્યારે આજે મેં ટોપિક ચલાવ્યો એ કંઈ આવડેલું છે કે નથી આવડેલું તો કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ જોઈએ તો પહેલો પ્રશ્ન તમે બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલો પ્રશ્ન એવો કહે છે કે આખા વિશ્વમાં એકલ નાગરિકત્વ માત્ર ભારતમાં ભારત દેશમાં જ જોવા મળે છે આ વિધાન સાચું છે કે ખોટું છે એ કહેવાનું છે બીજું વિધાન જોઈએ કે ભારતમાં બંધારણના અનુચ્છેદ 35A વડાપ્રધાનના આદેશથી ભારતના બંધારણમાં ઉમેરવામાં આવેલો હતો બીજું એવું કહે છે ત્રીજું વાત કરીએ કે સંસદ અનુચ્છેદ 16 અનુસાર કોઈ રાજ્યમાં નોકરી માટે નિવાસ સ્થાનની શરત રાખી શકે છે નોકરીની લાયકાતો એની માટે નિવાસ સ્થાન રેસિડેન્સની શરત રાખી શકે છે એની પછી વાત કરીએ ચોથા નંબરનું કે પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ એઝ ટુ રેસિડન્સ એક્ટ 1957 એની બાબતે તમારે સાચા વિધાન પસંદ કરવાના છે નીચે વિધાન આપેલા છે કયા કયા વિધાન એ જોઈ લઈએ તો કે આ કાયદો આંધ્રપ્રદેશ સરકારે બનાવ્યો છે પહેલું એવું કહે છે બીજું એવું કહે છે કે આ કાયદા અંતર્ગત નોકરી માટેની લાયકાતમાં રેસિડેન્સ નિવાસ સ્થાનને પણ ધ્યાને લેવામાં આવે છે અને ત્રીજો વિધાન એમ કહે છે કે હાલમાં આ કાયદો આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ મણિપુર અને ત્રિપુરામાં લાગુ છે તો આવી કંઈક વાત કરે છે તો હવે આપણે જાણીએ કે આમાંથી સાચા જવાબ કયા છે હું એવું માની લઉં છું કે તમે જવાબના આન્સર કમેન્ટમાં લખી દીધેલા હશે અથવા તમારા મગજમાં વિચારી લીધેલા હશે આપણે જોઈએ પહેલું વિધાન જે છે આખા વિશ્વમાં એકલ નાગરિકત્વ માત્ર ભારતમાં જોવા મળે છે વાત ખોટી છે ભારતમાં એ માત્ર ભારતમાં જ જોવા મળતું આપણે જોયું હતું ભારતની સાથે સાથે કેનેડામાં પણ એકલ નાગરિકત્વ છે કેનેડામાં પણ એકલ નાગરિકત્વ છે પછી બીજું વિધાન જે છે બીજું વિધાન ખોટું છે બીજું વિધાન ખોટું છે કારણ કે 35A જે અનુચ્છેદ જે છે એ વડાપ્રધાનના આદેશથી નહીં પરંતુ રાષ્ટ્રપતિના આદેશથી ઉમેરવામાં આવેલો હતો પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી ઉમેરવામાં આવેલો હતો અને જે રદ કરવાનું કાર્ય જે છે એ પણ પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી થયું હતું એડ ક્યારે થયો હતો 1954માં રાષ્ટ્રપતિના આદેશથી રદ ક્યારે થયો હતો 2019માં પણ રાષ્ટ્રપતિના આદેશથી આગળ વાત કરીએ ત્રીજા નંબરનું સંસદ અનુચ્છેદ 16 અનુસાર જો કોઈ રાજ્યમાં નોકરી માટે નિવાસ સ્થાનની શરત આપી શકે છે યસ ધેટ ઇઝ રાઈટ બરાબર ત્રીજું વિધાન જે છે એ સાચું છે કે સંસદ આવું આ પ્રકારનું કાર્ય કરે છે અનુચ્છેદ 16 અનુસાર નોકરી માટે લાયકાત હોય નિવાસ સ્થાન રેસિડન્સ એ એક કન્ડિશન તરીકે રાખી શકે છે એ સંસદ જ કરી શકે બરાબર જો અહીંયા રાજ્ય કીધું હોય તો ખોટું પડી જાય ચોથું જોઈએ પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ એઝ ટુ રેસિડન્સ એક્ટ 1957 બાબતે સાચા વિધાન ગોતવી તો પહેલું કે આ કાયદો આંધ્રપ્રદેશ સરકારે બનાવ્યો છે વિધાન ખોટું છે આ કાયદો કેન્દ્ર સરકારે બનાવેલો છે હમણાં જ મેં કીધું રેસિડન્સ બાબતે કાયદો બનાવ છે માત્ર પાર્લામેન્ટે સંસદ બનાવી શકશે બીજું કોઈ બનાવી શકશે નહીં પહેલું વિધાન ખોટું છે બીજું આ કાયદા અંતર્ગત નોકરી માટેની લાયકાતમાં રેસિડન્સ નિવાસ સ્થાનને પણ ધ્યાને લેવામાં આવે છે સાચી વાત એને પણ ધ્યાને લેવામાં આવે છે અને ત્રીજું કે હાલમાં આ કાયદો આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરામાં લાગુ છે આ વસ્તુ ખોટી છે ત્રીજું વિધાન ખોટું છે કેમ કારણ કે હાલમાં કાયદો માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લાગુ છે બીજે ક્યાંય લાગુ છે નહીં બરાબર તો આજ માટે આટલું રાખીએ હવે આગળનો ટોપિક જે છે એ ઓસીઆઈ છે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા તો આ શું છે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે શું એ આપણે ગઈકાલે વાત કરીશું